શું આપણે એક મોટું મગજ બનાવી શકીએ જેથી આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ તમારા મગજની ક્ષમતા વધારવાનો બીજો રસ્તો છે કે ચેતાકોષનું કદ વધારવું જો તમે વધુ ને વધુ જાગૃત બનો તો તમારું શરીર અને મગજ તમે તેનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છો તેના કરતાં ઘણી વધારે રીતે કરી શકો છો તો હું એલોન મસ્કનો મોટો ફેન છું અને તે બીજા ગ્રહ પર જવા પર કામ કરી રહ્યા છે તમે પણ મંગળ પર જઈ રહ્યા છો ના હજુ નહીં મારી પાસે એટલા પૈસા નથી પણ તો તે મનુષ્યની ઉત્ક્રાંતિ વિશે વાત કરી રહ્યા છે તે મંગળ પર પોતાને દફનાવવા માંગે છે મને લાગે છે છેલ્લી વાર આપણે ઉત્ક્રાંતિ થઈ હતી તે 15000 વર્ષોથી વધુ વર્ષો પહેલા થયેલી અને આપણે વિકસવાના બાકી હોઈ શકીએ છીએ તમને શું લાગે છે આવનારા 100 કે કદાચ 500 વર્ષોમાં મનુષ્ય જાતિ ક્યાં પહોંચવાની છે અને તમને કઈ રીતે લાગે છે કે આપણે અપગ્રેડ થવાના છીએ આપણે ઉત્ક્રાંતિ કેવી રીતે થવાની છે મારે એલોન મસ્ક ઉપર કંઈ નથી કહેવું વેલ તેને એક સારી કાર બનાવેલી છે સૌથી પહેલી જ તેને લોટસ પ્લેટફોર્મ પર બનાવી છે હા તો તે ફરારી કરતા વધુ ઝડપી હતી મેં તે ચલાવી હતી તો મને તેમના વિશે કોઈ ફરિયાદ નથી પણ તેને પોતાની જાતને કાર કદાચ એરોપ્લેન કદાચ રોકેટ સુધી મર્યાદિત રાખવી જ જોઈએ પણ તેને માનવીય રચના વિશે ચર્ચા ન કરવી જોઈએ તે એક અલગ મુદ્દો છે જુઓ આના નોંધપાત્ર પુરાવા છે ન્યુરોલોજીકલ પુરાવા છે આ પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે શું આપણે એક અલગ જગ્યાએ ઉત્ક્રાંતિ કરી શકીએ છીએ ઘણા બધા લોકો પૂછી રહ્યા છે શું આપણે એક મોટું મગજ બનાવી શકીએ જેથી આપણે વધુ સારી રીતે કાર્ય કરી શકીએ આપણે વધુ બુદ્ધિશાળી બની શકીએ આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકીએ તો અમુક ન્યુરોલોજીકલ વૈજ્ઞાનિકોએ આ આ સમજાવ્યું છે જો તમારે આ મગજની ક્ષમતા વધારવી હોય એક વસ્તુ એ છે કે તમારે વધુ ચેતાકોષ પૂરવા જ પડશે આ રીતે ઘણા બાળકો જન્મે છે વધુ ચેતાકોષો સાથે તે એવા બાળકો છે જે હાઈપર છે ખૂબ બુદ્ધિમાન પણ હાઈપર અને અસ્થિર છે વેલ જેવા આજે ડોક્ટરો તેમને જુએ છે તેઓ તેમના પર તૂટી પડે છે અને કારણ કે તબીબી ઉદ્યોગ એક મોટો ઉદ્યોગ છે તેઓ હંમેશા શિકારની શોધમાં હોય છે અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક બીજો સૌથી મોટો ઉદ્યોગ છે તો તે તેમાં કંઈક ઉમેરે છે તેઓ તેને નામ આપે છે એડીટી એડીએચ એબીસી કે એક્સ વાય વાયસી બધા છવ્વીસ મૂળાક્ષરો આવી રીતે વાપરી લીધા છે પણ જ્યારે એક બાળક આવું હોય તો તે અસાધારણ નથી અસામાન્ય છે ઘણા બધા બાળકો આ રીતે જન્મે છે કે મગજમાં વધુ પડતા ચેતાકોષો છે જો તમે બાળકને ફક્ત ઘણી બધી શારીરિક પ્રવૃત્તિઓમાં મૂકો છો ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિ યોગ્ય શારીરિક પ્રવૃત્તિ તો તમે જોશો કે તે છ કે આઠ વર્ષની ઉંમરનો થશે ત્યાં સુધીમાં તે પોતાની જાતને સંતુલિત કરી લેશે શરીર વધુ પડતા ચેતાકોષોને મારી નાખવા માટે પોતાનું કામ કરે છે અને પોતાની રીતે સંચાલન કરે છે પણ તેના પહેલા જો તમે તેને વિવિધ દવાઓ અને તેવા પ્રકારની વસ્તુઓ પર રાખો છો તો પછી આ જીવન તે દવાઓ ઉપર નિર્ભર બની શકે છે આના સિવાય તમારા મગજની ક્ષમતા વધારવાની એક બીજી રીત છે ચેતાકોષનું કદ વધારવું જો તમે ચેતાકોષનું કદ વધારો તો મગજની ક્ષમતા ખૂબ વધી શકે છે પણ અત્યારે જે તમે અહીં આરામદાયક સ્થિતિમાં બેઠા છો તો તમારા મગજ દ્વારા તમારી વીસ ટકા કરતાં વધુ ઉર્જા વપરાઈ રહી છે તમારું મગજ માત્ર આટલું જ છે મુશ્કેલીથી બે પાઉન્ડ આ આખું શરીર આ આખું શરીર માત્ર એસી ટકા વાપરે છે આ અહીં બેઠા વીસ ટકા વાપરે છે જો તમે ચેતાકોષનું કદ વધારો તો જે પ્રકારની ઉર્જા તે માંગશે તેમાં શરીર નહીં ટકી શકે તો ન્યુરોલોજીકલ મૂલ્યાંકન આ છે પણ આદિયોગીએ પંદર હજારથી વધુ વર્ષો પહેલાં કશું ખાસ કહ્યું હતું લોકોએ આ જ પ્રશ્ન પૂછ્યો તો આદિયોગીએ કહ્યું જુઓ તમે તમારી હાલની ક્ષમતાઓનો ઉપયોગ તમે અત્યારે જે રીતે કરી રહ્યા છો તેના કરતા ઘણી વધુ રીતે શીખી શકો છો જો તમે વધુ ને વધુ જાગૃત બનો તમારું શરીર અને મગજ તમે અત્યારે જે રીતે વાપરી રહ્યા છો તેના કરતાં વધુ રીતે વાપરી શકો છો પણ જો તમારે શારીરિક રીતે વિકસિત થવું હોય તો પછી જે રીતે ગ્રહોની વ્યવસ્થા છે સૌર્યમંડળમાં અમુક બદલાવ થવા જરૂરી છે કારણ કે શૌર્યમંડળ કુંભારના ચાકડા જેવું છે તેણે એને ફેરવ્યું છે અને તે તેની ટોચ પર પહોંચી ગયું છે આપણે કઈ રીતે જાણીએ કે તે ટોચ પર પહોંચી ગયું છે એ છે જો તમને શૌર્યમંડળની ભૂમિતિ વિશે કંઈક જાણકારી હોય તમે જાણો છો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ચંદ્રના વ્યાસ કરતાં એકસો આઠ ગણું છે સૂર્યનો વ્યાસ તમે જાણો છો આ બધું તો જો તમે માનવીય સંરચનાને જુઓ તો એકસો ચૌદ બિંદુઓ છે પહેલા બે ભૌતિક શરીરની બહાર છે એટલે આપણે સામાન્ય રીતે તેના વિશે વાત કરતા નથી સિવાય કે તે કોઈ રહસ્યવાદી ઉદ્દેશ્ય માટે હોય તો એકસો બાર તે એકસો બારમાંથી ચાર તેમના વિશે તમે કશું નથી કરી શકતા તેઓ જો તમે એકસો આઠની સંભાળ રાખો તો બાકીના ચાર જાતે પોતાનું સંચાલન કરી લે છે તેઓ પાસે તેમની પોતાની બુદ્ધિ છે આપણે તેના વિશે કશું કરી શકતા એકસો આઠ છે જે તમને ઉપલબ્ધ છે આ જોઈને તે કહે છે જો એકસો આઠ તમને પહેલેથી ઉપલબ્ધ છે તો શૌર્યમંડળની ભૂમિથી આ રીતે છે સૌર્યમંડળમાં કોઈ માળખાકીય બદલાવ થયા સિવાય તમે શારીરિક રીતે વધુ આગળ ઉત્ક્રાંતિ નથી કરી શકતા પણ તે જ વસ્તુને વધુ ને વધુ સારી રીતે વાપરવાની તમારી ક્ષમતા તમને હંમેશા ઉપલબ્ધ છે તો જો તમે એલોન મસ્કની સાથે આનું વિકસાવવાનું આયોજન કરી રહ્યા હો તો ના પણ શું તમે એને વધુ સારી રીતે વાપરતા શીખી શકો છો શું આપણે હંમેશા શરીર અને મગજ બંનેને વધુ સારી રીતે વાપરતા નથી શીખી રહ્યા શું આપણે નથી શીખી રહ્યા અમુક લોકો ચોક્કસપણે સમય સાથે પોતાને બગાડે છે અમુક લોકો પોતાને સુધારે છે ખરું ને જો તમે ઈચ્છુક હોવ તો તે શક્ય છે ઈચ્છુક એટલે જો તમારે ખરેખર ઈચ્છુક થવું હોય તો તમારે જાગૃત રહેવું પડશે જો તમે જાગૃત નથી તો તમે અજાણતા અનિચ્છુક બની ગયા છો